જો તમને કંઈ તકલીફ પડી રહી છે અને તમારું કામ નથી થતું તો તમે તમારા વિસ્તારના ધારાસભ્ય કે સાંસદને રજૂઆત કરી શકો છો. પણ જો તમારું કામ ના થાય તો તમારી પાસે એક જ રસ્તો છે કે મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો. અત્યાર સુધી ઘણા બધા પત્રો મુખ્યમંત્રી સુધી પહોંચ્યા છે. કામ થયું છે કે નહીં એ તો ખબર નથી, પણ સામાન્ય માણસને પડતી તકલીફને લઈને અનેકવાર ધારાસભ્યો મેદાને આવ્યા છે. અત્યાર સુધી ભાજપના ધારાસભ્યોએ જ મોરચો માંડ્યો હતો, પણ હવે લાગે છે કે આદિવાસી વિસ્તારને સુદૃઢ બનાવવા અને ત્યાં બાળકોને પણ મહાનગરોના બાળકોની જેમ સારું શિક્ષણ મળે તે માટે આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક પત્ર છે તે લખ્યો છે અને તેમને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ NESTS ભારત સરકારની જે સંસ્થા દ્વારા જે ભરતી કરવામાં આવી છે તેમાં તે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવામાં અને વિદ્યાર્થીઓને ભણવામાં અનેક તકલીફો છે જે પડી રહી છે, જે બાબતને લઈને મુખ્યમંત્રીને ધારાસભ્ય ચૈતર વસાવાએ પત્ર લખ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે સમગ્ર દેશમાં પ્રિન્સિપલ, એકાઉન્ટન્ટ, GSR, લેબ આસિસ્ટન્ટ મળીને કુલ 462 જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવી, તેમાંથી ગુજરાતમાં 500 જેટલા જ કર્મચારીઓની ભરતી કરવામાં આવેલ છે, જે વહીવટી ખામીના લીધે અવિચારીય પગલાં ભરવાથી ત્યાં ભણતા બાળકોનું ભણતર વારંવાર ખોરવાઈ રહ્યું છે. દાખલા તરીકે વર્તમાન સરકાર દ્વારા CBSE અંગ્રેજી માધ્યમ માટે શિક્ષકોની જે ભરતી કરવામાં આવે છે તેમાં પણ મહદઅંશે ખામીયુક્ત અવિચારીય પગલું હતું. નવી શિક્ષણ નીતિ મુજબ બાળકોને માતૃભાષામાં શિક્ષણની હિમાયતી કરવામાં આવતી હોય છે, તેમ છતાં બી એકલવ્ય મોડલે સ્કૂલની શાળાઓમાં CBSE અંગ્રેજી માધ્યમ શરૂ કરી દીધું છે. ત્યારે આદિવાસી બાળકોને અંગ્રેજી માધ્યમમાં પણ ભણવા મળે છે તે ખૂબ સારી બાબત છે, પરંતુ ગુજરાતી માધ્યમની શાળાઓને અચાનક જ અંગ્રેજી માધ્યમમાં ફેરવી નાખવાથી ઘણી બધી સમસ્યાઓ ઊભી થયેલ છે. આ શાળાઓમાં પછાત આદિવાસી બાળકો માટે છે, પરંતુ તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતી વખતે વાલીઓ કે વિદ્યાર્થીઓના કોઈ પણ પ્રકારના અભિપ્રાય લેવામાં આવ્યા નથી. અન્ય રાજ્યોની જો અવારનવાર શિક્ષકોમાં જે એકલવ્ય શાળામાં ભણતા બાળકોથી તેમની જે માતૃભાષાથી અને ભૌગોલિક પરિસ્થિતિથી રહેણીકરણીથી વગેરેથી પરિચિત નથી તેઓને ગુજરાતીમાં ભણવાના કે વાતચીત કરવાના પણ આવડતું નથી, જેના જ કારણે અખતરા કરીને બાળકોને હેરાન કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને આ બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ જ બાબતને લઈને ચૈતર વસાવા વધુમાં શું કહી રહ્યા છે તે અહીંયા સાંભળીએ. અમે પંચમહાલ જિલ્લાની મુલાકાતે છે અને આ મુલાકાત દરમિયાન જાંબુઘોડા, ઘોગંબા, હાલોલ તાલુકાના ત્યાંના આગેવાનો, સામાજિક રાજકીય આગેવાનો, તમામ પદાધિકારીઓ સાથે મળીને આજે અમે જ્યારે ગોધરા પહોંચ્યા છે ત્યારે આજે અમને આ દરમિયાન ટ્રાયબલ વિસ્તારમાં જે 47 જેટલી એકલવ્ય મોડલ શાળાઓ ચાલે છે એમની પણ અમે મુલાકાત લીધી ત્યારે એક ગંભીર બાબત અમારા ધ્યાન પર આવી છે. જે ભારત સરકારે જે નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ માટેની જે સંસ્થા છે એમણે હાલના તબક્કે એક ભરતી કરી છે અને એકલવ્ય મોડલ શાળાઓમાં એ સ્ટાફની ભરતી, પ્રિન્સિપાલ હોય, PTG હોય, બિન શૈક્ષણિક સ્ટાફની જે ભરતી કરી છે એમાં 4000 જેટલા જે સ્ટાફો ભરતી કરી છે, ત્યારે એ સ્ટાફની ગઈકાલે અમારે મુલાકાત દરમિયાન અમે એમને પૂછ્યું ત્યારે એમને ગુજરાતી વાંચતા, ગુજરાતી લખતા, ગુજરાતી બોલતા કે ગુજરાતી સમજતા પણ નથી, ત્યારે 9, 10, 11, 12 ગુજરાતી મીડિયમની એકલવ્ય મોડલની શાળાઓમાં આવા બહારના રાજ્યોના જે શિક્ષક મિત્રો આવ્યા છે ત્યારે એ પ્રશ્ન ઉભો થાય છે કે પોતે ગુજરાતી નથી જાણતા, નથી વાંચાતું, નથી સમજતા, તો અમારા બાળકોને કઈ રીતના એ લોકો ભણાવશે. ત્યારે ગુજરાતના 47 જેટલી શાળાઓમાં 20,000 જેટલા આદિવાસી બાળકો ભણે છે, ત્યારે ગુજરાત સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ. અમે ગુજરાત સરકાર અને આદિજાતિ મંત્રી અને શિક્ષણ મંત્રીને કહેવા માંગીએ છીએ, શું ગુજરાતમાં ઉમેદવારો નથી? શું બહારના શિક્ષકોની જે ભરતી કરી છે આ વિસ્તારના બાળકો સાથે કઈ રીતના એ લોકો એમની અનુકૂળતા હશે? કેમ કે આ વિસ્તારનો વાતાવરણ અલગ હોય છે, એની ભાષા અલગ હોય છે, તો બહાર રાજ્યના શિક્ષકો કઈ રીતના અહીંના બાળકોને ન્યાય આપી શકશે? ત્યારે આ ખૂબ જ બેદરકારી
ગુજરાત અને કેન્દ્ર સરકારની બહાર આવી છે. એમાં ગઈકાલે અમે બાળકો, એમના વાલીઓ, તમામ લોકોને મળ્યા છે ત્યારે બાળકો એમને સામેથી કીધું, અમારા પર જાણે અખતરા કરતા હોય, આ બહારના શિક્ષકો આવીને પોતે શીખતા હોય એવું બાળકોને ત્યાં પણ લાગી રહ્યું છે. જો આ એક શિક્ષણ જગતની ખૂબ જ ગંભીર બાબત છે. અમે આજે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે અને આજે જ મોકલાવ્યો છે ત્યારે સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારે અને જે રેસિડેન્શિયલ એકલવ્ય મોડલ સ્કૂલો આદિવાસી વિસ્તારોમાં જે 47 જેટલી છે એમનો જે તમામ સ્કૂલનો 15 જણનો સ્ટાફ હમણાં ભરતી થયો છે બહારના રાજ્યોનો છે, એમની જગ્યા પર લોકલ ટેટટાટ પાસ ઉમેદવારોની ભરતી કરવામાં આવે અને એમને ન્યાય મળે એવી આપના માધ્યમથી અમે સરકારશ્રી પર માંગણી પણ કરીએ છીએ. સાથે સાથે આ વિસ્તારોમાં ફરતા છોટાઉદેપુર, નર્મદા ભરૂચ, દાહોદ તમામ જિલ્લાઓની પરિસ્થિતિ ખૂબ જ શિક્ષણ બાબતે ખૂબ જ વિપરીત પરિસ્થિતિઓ છે. દાહોદની વાત કરીએ 108 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે, છોટાઉદેપુરમાં કેટલીય શાળાઓ એક શિક્ષકથી ચાલે છે, સંખેડામાં 4 શાળાઓ એવી છે બાળકો ભણવા માંગે છે પણ શિક્ષક નથી, તેવી જ રીતે ઘણી જગ્યાએ બાળકો ભણવા માંગે છે પણ ઓરડાઓ નથી અને ઓરડાઓ જર્જરિત હાલતમાં છે. તો સરકાર શિક્ષણનું 45,000 કરોડનું બજેટ હોવા છતાં જરાય પણ સરકાર શિક્ષણ બાબતે ગંભીર નથી એવું અમને લાગે છે. ગઈકાલે અમે છોટાઉદેપુર રસ્તા પર ચાલતા હતા, એક ખુલ્લા ખેતરમાં 800થી પણ વધારે કન્યા કેળવણીની 2023ની સાયકલો ત્યાં પડી હતી, જે સરસ્વતી સાધના અંતર્ગત કરોડો રૂપિયાની સાયકલો આદિવાસી દીકરીઓને ઘરેથી આવવા જવામાં સરળતા રહે એના માટે આપવાની હોય છે પણ 2 વર્ષથી દીકરીઓ સાયકલોની રાહ જોઈએ છે, જાણે સાયકલો માટે તપ કરતી હોય એવું લાગે છે. તો સરસ્વતી સાધનાની સાયકલો દરેક જિલ્લાઓમાં આજે વરસાદના પાણીમાં કાટ ખાઈ રહી છે. એવી રીતે મનરેગા યોજનાની વાત કરીએ, મનરેગામાં તમામ જિલ્લાઓમાં મટીરિયલ પૂરું પાડવાના નામે બહારની એજન્સીઓ આવી છે, કોઈપણ જગ્યાએ કોઈપણ એક ગાડી કપચી, રેતી કે સિમેન્ટ સળિયા નાખ્યા વગર કરોડો રૂપિયાના બિલો ચૂકવાઈ ગયા છે. આ વિસ્તારોમાં રોડો આ જ વર્ષે રોડ બન્યા છે અને પહેલા જ વરસાદમાં રોડોમાં મોટા ને મોટા ભૂવા અને ખાડા પડી ગયા છે, ત્યારે આ વિસ્તારની કચેરી મામલતદાર હોય ત્યાં જાતિના દાખલાઓ માટે લોકોની લાઈનો પડેલી છે, તાલુકા પંચાયતમાં આવાસની કામગીરીઓ કે તમામ કામગીરી કરાવવા માટે પણ ત્યાં નાણાં ચૂકવવા પડે છે. તો આ ભ્રષ્ટાચાર આટલા અટકાવવામાં સરકાર સદંતર નિષ્ફળ હોય એમને લાગી રહેલું છે. આવા તમામ બાબતોને લઈને અમે આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ જિલ્લાઓમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને સંબોધીને આવેદનપત્ર પણ આપશે અને ફરી પણ નિરાકરણ નહીં આવશે તો જિલ્લા પ્રમાણે દરેક જિલ્લાઓમાં આ તમામ પ્રશ્નોને વાચા આપવા માટે આમ આદમી પાર્ટી ગાંધીચીદિયા માર્ગે રોડ પર પણ ઉતરવાનું હશે તો સડકથી લઈને સદન સુધી આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં પ્રજાના પ્રશ્નોને ન્યાય આપવા માટે આગળ આવશે. સર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં ચૂંટણી લડવા માટેની જાહેરાત કઈ રીતે લડશે? કારણ કે પાછલી ચૂંટણીના જે પરિણામો આવ્યા છે તેનું પરિણામ આમ આદમી પાર્ટીને મળ્યું નથી, હવે કઈ રીતે આપ ચૂંટણી લડશો? આપ સૌએ જોયું હશે 2024ની લોકસભા ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત ગુજરાતમાં લડાઈ હતી, એમાં 2 બેઠકો પર આમ આદમી પાર્ટી પોતે લડી છે અને 24 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર હતા. અમે પણ ભરૂચ બેઠક પરથી ઉમેદવાર હતા, ત્યાં પણ અમને 42% જેવા મત મળ્યા છે. ત્યાં સૌની મહેનતથી, સૌના આશીર્વાદથી જે લોકો ભાજપના લોકો 5 લાખની લીડથી જીતવાની વાત કરતા હતા ત્યાં અમે એમને 85,669 મતથી જ જીતવા દીધા છે. ત્યારે આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજની જે પણ ચૂંટણી આવવાની છે એ નગરપાલિકાની હશે, તાલુકા જિલ્લા પંચાયતોની હશે. ઇન્ડિયા ગઠબંધન થશે તો સાથે રહીને લડીશું, અગર ઇન્ડિયા ગઠબંધન નથી થતું તો આમ આદમી પાર્ટીની તૈયારી છે, તમામ બેઠકો પર આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો લડશે. પુણ્યવાડની એકલવ્ય મોડલ સ્કૂલ ખાતે 3 દિવસ અગાઉ 116 જેટલા બાળકોને ફૂડ પોઈઝન થયું હતું. આજે પણ તેઓ છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. અમે એ શાળાની મુલાકાત લીધી હતી, તે દરમિયાન કેટલીક ગંભીર ખામીઓ અમારી નજરે આવી હતી, જેમ કે રસોડામાં ફાયર સેફ્ટી નથી, જે વ્યક્તિનું
કેટરિંગનું જે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું તે મહેસાણાના છે અને જાણવા મળ્યું છે કે દર 15 દિવસે એકવાર ટેમ્પોમાં આવે છે અને એ જ શાકભાજી બાળકોને જમાડવામાં આવે છે, જેના જ કારણે શાકભાજી સડી ગઈ હોય છે અને આખરે બાળકોને બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે. આ સ્કૂલમાં 12 જેટલા શિક્ષક, 1 વોર્ડન અને 1 ક્લાર્કની ભરતી થઈ છે અને આ તમામને ગુજરાતી વાંચતા બોલતા પણ આવડતું નથી અને તેઓ ગુજરાતી સમજતા પણ નથી. ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં આવેલા તમામ 1 એકલવ્ય મોડલ શાળાઓમાં આવી ગંભીર સમસ્યાઓ છે, ત્યારે અંબાજી ખાતે પણ આવેલા 1 એકલવ્ય શાળામાં તો બાળકોને ગુણવત્તાહીન ભોજન અને વિવિધ પ્રશ્નોને કારણે ધરણા પર બેસવાની ફરજ પડી હતી. ત્યારે હવે આવનાર સમયમાં જો યોગ્ય નિરાકરણ આ વાતનું નહીં આવે તો દરેક શાળાઓના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ સાથે રાખીને આ મોટું આંદોલન છે જે શરૂ કરવામાં આવશે. એટલે કે કહી શકાય કે ચૈતર વસાવાએ સરકારને સ્પષ્ટ પત્રમાં લખ્યું છે કે જો આ સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં આને જ લઈને એક મોટું આંદોલનની ચીમકી છે કે જે સરકારને આપવામાં આવી છે. ત્યારે આદિવાસી વિસ્તારમાં 1 એકલવ્ય શાળાઓ જે બંધ કરવાની વાત જે ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી રહી છે કે ત્યાં ગુજરાતી શાળાઓ રાખવી જરૂરી છે, ગુજરાતી શાળા અચાનક બંધ કરીને જે અંગ્રેજી માધ્યમ કરી દેવામાં આવી છે તેને લઈને પડતી જે સમસ્યા બાળકોને છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.